प्रकृति अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटीओनी भरमाण, आयुर्वेदनी सदियोंथी देण, आयुर्वेदम मेळवो सचोट मार्गदर्शन आयुर्वेदना निष्णात डॉक्टर्स पासेथी। आयुर्वेदम दर गुरुवारथी शनिवारे बपोरे 1:30 कलाके मात्र GTPL गुजराती पर। आछे GTPL नेटवर्क अने आप निहाळी रह्या छो GTPL गुजराती। सृष्टि पर प्रकृति नी अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटीओ नी भरमाण, आयुर्वेदनी सदियोंथी देण, आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, आपनुं स्वागत छे कार्यक्रम आयुर्वेदम मां अने आप निहाळी रह्या छो अमारा GTPL गुजराती नी विशेष रजूआत कार्यक्रम आयुर्वेदम सीरीज 2 मां। दर्शक मित्रों, आपना प्रश्नों समस्याने साथे घणीवार जे प्रोग्राम में आपना जे फरमाइश होय जे टॉपिक्स के एवा वनस्पति जड़ीबूटीओनी एना लईने आजे आपनी एक फरमाइश छे अने एनी माटे आपने स्टूडियो में आमंत्रित कर्या छे डॉक्टर प्रार्थनाबेन मेहताने। आपनुं स्वागत छे। थैंक यू सो मच प्रार्थनाबेन। घणा समय पछी दर्शक મિત્રોની એક વનસ્પતિ જડીબુટ્ટીની જે વાત છે એમાં એક કડું કડિયાતું એ આપણે કહેતા હોય છે અને એનો ઉપયોગ કરતા હોય છે અને ઘણા બધા ખાસ કરીને આજના જે કોરોનાનો સમય છે એમાં એના આપણે કાઢા તરીકે ઉપયોગ કરીએ છીએ અને વિશ્વમાં દર્શક મિત્રો 180 જેટલી એની પ્રજાતિ છે, 37 જાતિઓ આપણે ભારતમાં છે અને જે કેન્સર માટેની એક ખાસ જે બાબત છે આ પ્રજાતિને લઈને એ નેપાળમાં થાય છે અને એ કિડની અને કેન્સર માટેનો ઉપયોગ થાય છે અને એનો ઉપયોગ બહુ મોટો હોય છે મોરેવર પ્રથમે આપણે લેપ એના માલિશને લઈને જે શરીર ઉપર એનો ઉપયોગ કરતા હોય છે અને ઘણી બધી અસરકારક છે અને એવું પણ કહેવાય છે કે જેમ વડીલોની એક કડવી દાંત ના પડે ત્યાં સુધી વસ્તુ મગજમાં બેસતી નથી અથવા તો લોકો ફોલો નથી કરતા એવી રીતે આ કડું કર્યાતું શરીરમાં જાય તો એ ઘણી બધી તકલીફોને આરામ કરતી હોય છે પરંતુ જે પરિચય છે અને ગુણધર્મો છે એ આપણી પાસે જાણીએ। હા, સરસ વાત કરી અશોકભાઈ કે વડીલોની એક દાંત પડે અને ભલભલા બગડેલા માણસો સુધરી જાય અને રસ્તા પર સીધા રસ્તા પર આવી જાય, જો આડાવડા રસ્તા પર હોય તો સીધા લાઈનમાં આવી જાય, છોકરા બહુ તોફાન કરતા હોય તો એક દાંત પડે અને શાંત થઈ જતા હોય છે। એવી જ રીતે કડું કર્યાતું માટે કહેવાયું છે કે કડવાણી આપણા શરીરમાં જવાથી ભલભલા રોગો દૂર થઈ જાય છે। એક જમાનો હતો કે બાળક જન્મે એટલે એને કડવાણી આપવામાં આવતી હતી, અત્યારે પણ અમુક જે લોકો આયુર્વેદમાં માને છે ને એ લોકો કડવાણી પીવડાવતા હોય છે, અમુક લોકો નથી માનતા હોતા, પણ જે લોકો નથી માનતા ને એ પણ હવે માનવા લાગ્યા છે કોરોનાના કારણે। અશોકભાઈ, કોરોનાના કારણે એટલી બધી બદલાવ આવી ગયો છે, ઘણું બધું લાઈફમાં ચેન્જીસ થઈ ગયું છે કે જે લોકો આયુર્વેદ સામે મોમજ કરતા હતા એ લોકો જ હવે આયુર્વેદને ચાહે છે, આયુર્વેદને અપનાવે છે અને આયુર્વેદિક દવા જ લેવાનો આગ્રહ રાખે છે। જેમ કે આપણે વાત કરીએ કડું કર્યાતું, તો આજકાલ કોરોનાથી બચવા માટે ઘણા બધા લોકો કડું કર્યાતુંનો ઉકાળો પીવે છે અને એનો સામાન્ય પરિચય આપું તો કડું અને કર્યાતું અશોકભાઈ બંને અલગ અલગ જડીબુટ્ટી છે। એવું કહેવાય કે આયુર્વેદની સારામાં સારી જડીબુટ્ટી કે જે રોગોને દૂર કરે છે, ઇમ્યુનિટી લેવલ આપણું વધારે કડું અને કર્યાતું છે, એના નાના નાના કડુના પણ નાના નાના છોડવા થાય છે, કર્યાતુંના પણ નાના નાના છોડવા થાય છે, પણ જનરલી બંને વનસ્પતિ અલગ અલગ છે, કડું અલગ છે કર્યાતું અલગ છે, બંને સાથે બોલાતું હોય છે, સાથે લેવાતું હોય છે, ઓલમોસ્ટ બંનેના ગુણધર્મ પણ સમાન છે, કડું છે એક પણ કડવું છે, કર્યાતું પણ કડવું છે, ક્યાંક ને ક્યાંક થોડેક ફરક છે ગુણધર્મમાં,
પણ સંક્ષેપમાં કેવું હોય તો કોઈ પણ રોગોથી વાયરલ ઇન્ફેક્શન હોય, ફંગલ ઇન્ફેક્શન હોય કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, કોઈ પણ ઇન્ફેક્શનથી બચવું હોય અને ઇમ્યુનિટી લેવલ જો આપણે વધારવું હોય ને તો કડું કર્યાતુંનો યુક્તિપૂર્વકનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ને તો ઘણા બધા રોગો દૂર થઈ જતા હોય છે. કડું છે એનું મૂળ ઉપયોગમાં લેવામાં આવે છે અને જે કર્યાતું છે એ પણ નાનો એનો છોડ થાય છે, એના પંચાંગ વપરાતા હોય છે. એની પાંચે પાંચ વસ્તુ, મૂળ પણ વપરાય, પાંદડા પણ વપરાય, ડાળખી પણ વપરાય, એના પુષ્પમંજરી જેમ તુલસીમાં માંજર થાય ને એવા માંજર થાય છે એ પણ વપરાય. કડિયાતુરા પંચાંગ વપરાય છે, કડુનો મૂળ વપરાય છે. ગુણધર્મ વિશે જોઈએ તો કડુ માટે આયુર્વેદમાં કહ્યું છે કે દીપની ભેદની રદ્યા કફ પિત્ત જ્વરા પહા, એટલે કે દીપની એટલે કે અગ્નિને પ્રદીપક કરે છે, પછી ખાધેલા અનાજનું પાચન પણ કરે છે, અને ભેદની એક ભેદની એ ગુણ એ કટુકી, કડુને હિન્દીમાં કટુકી એવું પણ કહેવાય છે. કડું એટલે કટુકી, હિન્દીમાં લોકો કટુકી કહે, ઘણા ગુજરાતીમાં પણ કટુકી કહેવાય. અને રદ્યા હૃદય માટે પણ હિતકારી છે, આપણે વાત કરી કેન્સર માટે પણ ઉપયોગી છે, હૃદય માટે પણ હિતકારી છે. જૂના જમાનાના 5000 વર્ષો પૂર્વે આપણા ઋષિ મુનિઓએ હૃદય રોગ માટે, કેન્સર માટે ઘણી બધી આવી જડીબુટ્ટીની શોધ કરી છે કે કટુકી કડું છે એ હૃદયને ખૂબ જ ઉપયોગી છે. કફ પિત્ત જ્વરા પહા એટલે કે કફના જેટલા જેટલા રોગો છે, પિત્તના જેટલા જેટલા રોગો છે, અને તાવ, તાવની વન ઓફ ધી બેસ્ટ મેડિસિન કડું અને કર્યાતું છે. પહેલાંના જમાનામાં તો મેલેરિયા ખૂબ થતા હતા, બહુ જ વારંવાર મેલેરિયાના ઉથલો મારતો હતો, ઘણાને રિપીટેશન મલેરિયા થતા હતા, જેને આયુર્વેદમાં વિષમ જ્વર કહેવાય. એકાંતરીઓ તાવ, કોઈને 2 દિવસે આવે, કોઈને 3 દિવસે આવે, ચોથ્યો તાવ 4 દિવસે આવે, આવા તાવ પણ હતા જેને અત્યારે આપણે મેલેરિયા કહેતા હોઈએ છીએ. તો મેલેરિયા પણ હોય, કોઈ પણ તાવ હોય, એવું નહીં કે ખાલી મેલેરિયાનો જ તાવ, ઇવન કોઈ પણ તાવ હોય, કોઈ પણ તાવમાં યુક્તિપૂર્વક અપાયેલું કડું અને કર્યાતું છે ને એ જડ મૂળમાંથી તાવને દૂર કરે છે. અને મેં તો ઘણા બધા પેશન્ટ આવા જોયેલા છે. અને એક મારે ખાસ વાત જે કહેવી છે કે મારા જે પરમ પૂજ્ય પિતાજી શ્રી વૈદ્યરાજ રમેશભાઈ ભટ્ટ, એમની ખાસ દવા એક કટુકી, મારા પિતાજીએ જેટલા જેટલા પેશન્ટને દવા આપી, અશોકભાઈ મારી પાસે આખી ફાઇલ છે બધા પેશન્ટની, હું ને મારા પિતાજી સાથે પ્રેક્ટિસ કરતા હતા તો બધા રેકોર્ડ મારી પાસે છે. એટલે હું પિતાજી સાથે જ્યારે પ્રેક્ટિસ કરું ત્યારે મેં પિતાજીને પૂછ્યું કે પપ્પા બધામાં કેમ કટુકી આપવાની, એકો એક પેશન્ટમાં કડું કડું ચૂણા, જેને પપ્પા કટુકી એને હિન્દીમાં કટુકી કહેવાય, એ મારા પપ્પાનું જે પ્રિય વાક્ય કટુકી કટુકી છે એ બધા રોગોને મટાડે. મારા પપ્પાએ ખાસ મને એ વખતે સમજાવ્યું કે એક આવી વનસ્પતિ છે કે જેના ઘણા બધા ગુણધર્મો છે, જેમ કે ભેદનીય આપણે શ્લોકમાં કહ્યું કે ભેદનીય દીપનીય હૃદય હૃદયને માટે હિતકારક છે, દીપનીય પણ છે, લેખનીય કરે છે એટલે લેખન પણ કરે છે, રેચક પણ છે, જૂની કબજિયાત માટે ખૂબ જ ઉપયોગી છે. અને જે લોકોને મોટા ભાગના 80% લોકોને ક્યાંક ને ક્યાંક કબજિયાત હોવાની છે, એટલે પ્રાર્થના ક્લિનિકમાં પણ જેટલી જેટલી દવાઓ બને છે એમાં, અને મારા પિતાજીએ જેટલું જેટલું સંશોધન કર્યું છે દવાઓમાં, એ બધા આયુર્વેદિક યોગો છે ને એમાં થોડા ઘણા અંશે કડું ચૂર્ણા કે કટુકી ચૂર્ણા હોય જ. એટલે કટુકી છે એ એક દરેક રોગોમાં એ બહુ જ ઉપયોગી છે. ત્રણેય દોષોને યુક્તિપૂર્વક વાપરવામાં આવે ને ત્રણેય દોષોને મટાડે છે. પણ એક જે મારે ખાસ વાત કહેવી છે કે એનો કાયમી કબજિયાતનો એક દાખલો આપું કે મારા પિતાજી સાથે પ્રેક્ટિસ કરતી હતી ત્યારે એક પેશન્ટ આવ્યા કે એને અઠવાડિયા સુધી કબજિયાત થઈ ગઈ હતી, અઠવાડિયા સુધી બિલકુલ લેટ્રિન જવું ના પડ્યું, સંદાસ જ ના ગયા, ખાવાનું ચાલુ રાખે, ઇનકમિંગ ચાલુ, આઉટગોઈંગ બંધ. 7-8 દિવસ સુધી પેશન્ટે ખાધા કર્યું પછી એને પેટમાં આફરો આવ્યો. એટલે પછી મારા પિતાજીને બતાવવા આવ્યા, બહારગામના પેશન્ટ હતા, કે સાહેબ અહીંથી તો અમે ઘણું બધું કર્યું, અંદર મૂકવાની દવા જે આવે છે એ પણ લીધી, પણ બિલકુલ
રેજ થતો નથી, પેટ સાફ નથી થતું. ઘણી બધી દવાઓ લીધી એમણે તો પણ એમનું પેટ સાફ નહોતું થતું. જુલાબ લઈ લઈને જ આવ્યા હતા. ત્યારે પિતાજીએ મને સમજાવ્યું કે આ જે પેશન્ટ હતું ને એમાં મારા પિતાજીને કટુકી ચૂર્ણ, કડું ચૂર્ણ વાવડિંગ ચૂર્ણ સાથે મિક્સ કરીને આપ્યું, અને જે કડું ચૂર્ણ આપ્યું ને એ દિવેલમાં શેકીને આપ્યું. કડું ચૂર્ણનો એક મહત્ત્વનો ગુણધર્મ છે કે ભેદન, કે જે મારા પેશન્ટની વાત કરું છું એને આંતરડામાં મળ સુકાઈ ગયેલો હતો, મળના ગાંઠા ગાંઠા થઈ ગયા હતા. કડુંનો એવો એક ગુણધર્મ છે કે મળને તોડી નાખે, ભેદન કરવું એટલે તોડી નાખે. પછી પાછું લેખન કરે છે કડું, કટુકીનો ગુણધર્મ લેખન કરવું, એટલે કે ખૂણે ખાંચરેથી આંતરડામાં જે મળ ભરાઈ ગયો હતો અઠવાડિયા સુધી જે પેશન્ટ ટોયલેટ નહોતું ગયું એનો જે મળ ભરાઈ ગયો હતો આંતરડામાં એને ખોતરી ખોતરીને લેખન કર્યું. અને પછી રેચન પણ કરે છે કટુકી. કટુકીના ત્રણ મહત્ત્વના ગુણધર્મ છે. રેચન કરવું એટલે કે પ્રવાહી કરી નાખવો, એ મળને પ્રવાહી રૂપ કરીને સ્ત્રંસન બહાર સરકાવવું. આ પેશન્ટને બીજા દિવસે સવારે સરસ મજાનું પેટ સાફ થઈ ગયું. પપ્પાએ કટુકી ચૂર્ણ યુક્તિપૂર્વક એટલે કે એરંડના તેલમાં શેકીને વાવડિંગ ચૂર્ણ સાથે કટુકી ચૂર્ણ સવાર બપોર સાંજ ત્રણ વખત આપ્યું. રાત્રે પેશન્ટને સરસ મજાનું પેટ સાફ થઈ ગયું. બીજે દિવસે સવારે પણ જુલાબ થઈ ગયો. એટલે કે જે કટુકીનો ગુણધર્મ છે કે ભેદન છે, રેચક છે, લેખન છે, જૂનામાં જૂની કબજિયાત, એક ઘરગથ્થુ ઉપચાર પણ બતાવી દઉં કે જે લોકોને જૂની કબજિયાત હોય, જૂનો મળ ભરાઈ ગયેલો હોય આંતરડામાં, જૂના મળને તોડી કરીને પાછું પ્રવાહી કરીને બહાર કાઢવાનું કામ એ કટુકી ચૂર્ણ કરે છે. અને મોટા ભાગના જે એટલા જેટલા રોગો છે એમાં ક્યાંક ને ક્યાંક કસેક ને કસેક કબજિયાત તો હોય જ છે. એટલે જે પાઇલ્સની બીમારી હોય એમાંય કબજિયાત હોય છે. તો ઘણા બધા રોગોમાં કટુકી ચૂર્ણ ઉપયોગી છે. તો કોઈને પણ કાયમી કબજિયાત રહેતી હોય તો ઘીમાં શેકેલી કટુકી ચૂર્ણ અથવા તો એરંડિયામાં શેકેલી કટુકી ચૂર્ણ માપ પ્રમાણે, એનું માપ પણ ડૉક્ટરોને વૈદ્યને પૂછીને જ લેવાનું હોય છે. વધારે પડતી લેવાથી એમાં પેટમાં ચૂંક આવતી હોય છે. એક બીજો દાખલો આપું કે ઘણી બધી દવાઓમાં કડું ચૂર્ણ પડે છે. પ્રાર્થના ક્લિનિકમાં ઘણી બધી દવાઓ, ઘણા બધા પાવડર છે કે જેમાં કડું ચૂર્ણ બને છે. એક પેશન્ટ હમણાંનો જ દાખલો આપું. મારે ત્યાં એક બેન પેશન્ટ આવ્યા મૂળીથી, એને ખૂબ પેટ વધી ગયેલું હતું ને જૂની કાયમી કબજિયાત હતી. એને મેં દવા આપી પ્રાર્થના ક્લિનિકમાંથી, પ્રાયોસી ટેબ્લેટ આપી, પ્રાયોસી મેદોહર ટેબ્લેટ આપી અને કબજિયાત માટે દવા આપી, ટેબ્લેટ આપી. બહુ જૂની કબજિયાત હતી. તો શરૂઆતના દિવસોમાં બેનને થોડું થોડું પેટમાં દુખવા માંડ્યું એટલે દવા બંધ કરી દીધી. પછી બેને મને ફોન કર્યો કે મેડમ થોડું પેટમાં દુખે છે. એટલે એમને મેં વાત કરી કે થોડા સમય માટે જૂની કબજિયાતમાં જ્યારે કડું ચૂર્ણ આપવામાં આવે તો એ ખોતરી ખોતરીને મળ બહાર કાઢે ને, એટલે બે ત્રણ દિવસ દુખશે પણ દવા ચાલુ રાખો. અઠવાડિયા પછી સાવ મટી ગયું. રેગ્યુલર પેશન્ટને દવા આપી તો જૂની કબજિયાતના કારણે જૂનો મળ બધો નીકળી ગયો, તો પેટ પણ ઓછું થઈ ગયું અને જે ઉલટી ઉબકા આવતા હતા એ પણ મટી ગયા. એટલે પ્રાર્થના ક્લિનિકમાં ઘણી બધી દવા છે કે જે જૂના મળને તોડીને બહાર કાઢે છે. પેટ, ભાઈઓને પણ ફાંદ વધી ગઈ હોય તો એ ફાંદ પણ ઓછી કરે છે. કાચો આમ, કાચા આમને પણ દૂર કરે છે. અને કડું ચૂર્ણ સાથે ઘણી બધી દવા મિશ્રણ કરીને આપવામાં આવે છે તો પેશન્ટને પણ સરસ થઈ ગયું. તો આવા તો મારી પાસે ઘણા બધા દાખલા છે કે કટુકી ચૂર્ણ કર્યાતું આપવાથી સરસ થઈ જતું હોય. બિલકુલ રાધાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જેમ તમે બે પેશન્ટના એક્ઝામ્પલ આપ્યા અને પેટમાં જે આફરો, ગેસ, કબજિયાતની વાત હોય, જૂની કબજિયાત, એમાં તમે ખૂબ સુંદર વાત કરી. મોરેવર કે તમે તાવની વાત કરી તો આયુર્વેદમાં 25 પ્રકારના તાવ લખેલા છે અને એમાં જે આજના મોડર્ન જમાનામાં દર્શક મિત્રો આપણે કહેતા હોય છે ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ, તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલા માટે જ કહેવાય છે કે આપણા જૂના જે ઋષિમુનિઓએ જે આ શોધેલી વનસ્પતિ જડીબૂટીઓ એ અદ્ભુત અને અસરકારક ફાયદા આપે છે. એની વાત કરીએ તો પ્રથમ જે કડું કરી હતું એના બીજા રોગોની વાત કરીએ તો એવું કહેવાય છે કે આ ટોટલી બેક્ટેરિયાને ખતમ કરી નાખતું હોય છે અને જે રક્ત શુદ્ધિનું કામ કરે છે.
તો એવા પણ દર્શક મિત્રોના સવાલ છે કે ભાઈ નાકમાંથી લોહી પડતું હોય, પેશાબમાં લોહી પડતું હોય, તો આ કડું કરિયાતું કેટલું ઉપયોગી છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો? રક્ત શુદ્ધિનું કામ પણ કરે છે અને જ્યારે નાકમાંથી બ્લીડિંગ થતું હોય કે પાઇલ્સમાં બ્લીડિંગ થતું હોય ત્યારે એને યુક્તિપૂર્વક કાપવામાં આવે છે. જેમ કે મોચરસ સાથે અમે લોકો આપતા હોઈએ છીએ કે સાથે સાથે બીજી દવા પણ આપતા હોઈએ છીએ. ઘણા બધા રોગોમાં ઉપયોગી છે, ચામડીના રોગો હોય, લોહી વિકાર માટે કે જેને આપણે રક્ત વિકાર કહેતા હોય કે લોહીને ચોખ્ખું કરે છે, ગળ ગુમ્મળ હોય, ખંજવાળ, સોરાયસિસ, માથામાં ખોડો થઈ જતો હોય, ચામડીના મોટા ભાગના રોગ, જેટલા જેટલા ચામડીના રોગો છે એ બધામાં કડું અને કરિયાતું મિશ્રણ કરીને વપરાય છે. બંનેમાં ડિફરન્ટમાં થોડોક જ ફરક છે. કરિયાતું છે એ ત્રણેય દોષનું બેલેન્સિંગ કરે છે. કિંમતમાં કડું છે એ ખૂબ જ મોંઘું છે, એટલે ઘણું તો ડિફરન્ટ છે. જેમ કે કડું પાવડર છે, સારામાં સારું કડું પાવડર મેઇન હિમાલય કે સિક્કિમ કે નેપાળમાંથી આવતું હોય છે, તો 6-8 હજાર, મારે ત્યાં સારામાં સારું કડું છે 8,000 રૂપિયા કિલો છે. કરિયાતું છે એ 200 રૂપિયા કિલો છે. ગુણધર્મ ઓલમોસ્ટ સેમ છે, પણ કડુંના ગુણધર્મ થોડાક વધારે છે. કરિયાતું પણ વાપરી શકાય. કરિયાતું છે એ ત્રણેય દોષોને દૂર કરે છે, કોઈ પણ તાવને મટાડે છે. અને જેમ કે કોઈ પણ પ્રકારના તાવ હોય, દ્વિદોષ તાવ હોય કે વાતપિત્તનો હોય કે કફપિત્તના હોય કે ત્રણેય દોષોના, વાયુ પિત્ત કફ ત્રણેય દોષોની વિકૃતિથી થયેલો જે તાવ હોય ને એને કડું અને કરિયાતુંનો ઉકાળો બનાવીને આપવામાં આવે છે. લગભગ 1-1.5 અઠવાડિયું આપવામાં આવે ને તો તાવ મટી જાય છે. એક સરસ દાખલો આપું કે મારે એક પેશન્ટ આવ્યા હતા કે જેને સતત જૂનો તાવ રહેતો હતો, બહેન હતા, એકદમ તાવ રહે, ગયા વર્ષની વાત છે, ક્યારે એને કોઈએ તાવ મટાડ્યો જ નહીં, 99-100 તાવ રહેતા હતા. એટલે ટ્યુબરક્લોસિસનો રિપોર્ટ કરાયો, ટીબીનો ડાઉટ ગયો, પણ ટીબી કે કંઈ જ હતું નહીં. જૂના તાવવાળા જે બહેન છે એમને મેં કડું કરિયાતું 15 દિવસ મેં પીવા આપ્યું તો એમને જૂનો તાવ છે ને એ જડમૂળમાંથી મટી ગયો. અને તાવ પછી જે લોકોને મોઢું કડવું રહેતું હોય, ઘણા લોકોને પિત્તની કડવાશ, એક સરસ મજાની વાત કરું તો કડું અને કરિયાતું બંને ભલે કડવા રહ્યા, મોઢામાંની કડવાશને દૂર કરે છે. જે લોકોને પિત્તના કારણે મોઢું કડવું રહેતું હોય એ કડવું હોવા છતાં પણ મોઢાની જે કડવાશ છે ને એને પણ દૂર કરે છે. મેં પેલા બેનને કડું કરિયાતું આપ્યું, તેનો તાવ મટી ગયો. બીજા એક પેશન્ટ છે, એને હંમેશા મોઢું કડવું જ રહે. મારી પાસે આવ્યા કે બેન મને કોઈ પણ વસ્તુ ખાઉં છું ને તો સ્વાદ જ નથી આવતો, બધું એક સરખું જ લાગે, તો ખાટું ખારું તીખું અથાણું ખાય તો એ કંઈ સ્વાદ ના આવે. એટલે પછી એમને મેં કરિયાતું આપ્યું. કરિયાતુંનું પણ ગુણધર્મ સરસ છે કે કરિયાતુંને પણ પાણીમાં મેં પલાળીને પછી ઉકાળીને સવાર સાંજ પીવા માટે આપ્યું. ત્રિફલા ચૂર્ણ પેટનું શુદ્ધિકરણ કરવા માટે આપ્યું. લગભગ 1.5 મહિનો સારવાર કરી તો જે એમને મોઢું કડવું રહેતું હતું ને એમાં સરસ ફાયદો થઈ ગયો. મારી પાસે તો આ ઢગલાબંધ પેશન્ટ છે કે કડું કરિયાતુંના ઉપયોગથી સરસ થઈ ગયા હોય. અને ઘણા બધા રોગોમાં અદ્ભુત જડીબુટ્ટી છે. પ્રથમ જે દર્શક મિત્રોના સવાલ હતા અને જે પર્પસથી દર્શક મિત્રોએ આપણને ટોપિક રેઝ કર્યો છે, એવા લોકો અને જાણવાની જે ઈચ્છા છે, મોર એવર કે આપણે એવા લાખો દર્શક મિત્રો કે જે ડાયાબિટીસના પેશન્ટ છે એ લોકોને પણ ફાયદાની વાત છે. આ કડું કરિયાતું એવું કહેવાય છે કે જે શરીરમાં ઇન્સ્યુલિનની જેટલી જરૂરત હોય એટલું જ એ કરતી હોય છે અને ડાયાબિટીસ માટે બહુ ઉત્તમ છે. તો એની સાથે બીજે આપણે જે રોગ છે એની પ્રાર્થના ક્લિનિકમાં આપણે આના ઉપયોગથી કઈ કઈ સારવાર થાય છે અને ડાયાબિટીસ માટે ખાસ જે દર્શક મિત્રોનો સવાલ છે એની વાત કરી. ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી છે. કેટલાય પેશન્ટ ઘરેલું ઉપચારમાં કડું કરિયાતુંનો કાઢો બનાવીને લેતા હોય છે, એ સુગરનું કંટ્રોલ કરે છે. જે લોકોને યુરિનમાં સુગર આવતું હોય, બ્લડમાં સુગર આવતું હોય, ડાયાબિટીસવાળાને ખૂબ જ ફાયદાકારક છે. અને બીજું એનું ખાસ મહત્ત્વનું કામ એ છે કે સુગર વધઘટ નથી થતું. ઘણી વખત અમુક દવાઓ એવી હોય છે કે જો પેશન્ટનું સુગર ઘટી જાય ને તો પેશન્ટ વીકનેસ આવે, ચક્કર આવે, જ્યારે
કડું કરિયાતુંમાં એવું નથી, એ બેલેન્સિંગ કરે છે. લીવર ટોનિક પણ છે, એટલે કડું કરિયાતું ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. પ્રાર્થના ક્લિનિકમાં કડું અને કરિયાતુંના સંમિશ્રણથી ઘણી બધી દવા બનાવેલી છે. અલબત્ત હું તો ત્યાં સુધી કહીશ કે મારા ક્લિનિકમાં 90% મેડિસિન જેટલી બને છે, પાવડર કે ટેબ્લેટ, એ બધામાં કડું અને કરિયાતુંનું સંમિશ્રણ હોય જ છે. કેમ કે ખાસ એક બીજો પણ એક દાખલો, કૃમિ ઉપર એ કાનું જે રોલ છે કડું કરિયાતું, એ કરમિયાને પણ દૂર કરે છે, કૃમિમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. અને હેર ફોલિંગ માટે તો જે લોકોને વાળ ખરતા હોય કે માથામાં ઊંદરી પડી ગઈ હોય, એમાં એક મેઇન કારણ સૂક્ષ્મ કૃમિ. આંતરડામાં દરેક વ્યક્તિને સૂક્ષ્મ કૃમિ ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. તો સૂક્ષ્મ કૃમિને દૂર કરવા માટે, આખા આંતરડાની શુદ્ધિકરણ કરવા માટે પ્રાવસી બ્રાન્ડનો એક પાવડર છે કે જે હું મોટાભાગના પેશન્ટને રાત્રે સૂતી વખતે એક ચમચી લેવાનું કહું છું, અને લગભગ 90 દિવસ લેવાનો હોય છે એનો કોર્સ. તો આખા આંતરડામાં કંઈ પણ ઇન્ફેક્શન હોય તો એનું શુદ્ધિકરણ થાય છે, અને ખરતા વાળ હોય, ઊંદરી હોય, એમાં ખૂબ સારો એવો ફાયદો થાય છે. નાના બાળકોને પણ આપી શકાય છે. નાના બાળકોને ઓછા માપમાં આપવાનું હોય છે. કડું વધારે લેવામાં આવે ને તો થોડું પેટ માં દુખે કે ચૂંક થતી હોય છે, તો કડુની જે માત્રા છે ને એ બહુ ઓછી લેવાની હોય છે. કરિયાતુંની માત્રા છે 1-3 ગ્રામ સુધીની હોય છે, કડુની માત્રા છે એ 1.5 ગ્રામથી ઓછી ઓછી લેવાની હોય છે. એટલે સ્ટાર્ટિંગમાં ઓછા માપથી શરૂઆત કરવાની. સ્ટાર્ટિંગમાં ઘણી વખત શરૂઆતમાં પેશન્ટને ક્યારેક પેટમાં દુખાવો કે ચૂંક આવતી હોય છે, પણ 10-1 દિવસમાં નોર્મલ થઈ જતું હોય છે. તો ઘણા લોકો કડું કરિયાતું લેતા હોય છે, તો એ લઈ શકાય છે. એક જમાનો હતો કે નિયમિત કડવાણી પીવામાં આવતી હતી ને, તો આટલા બધા રોગો નહોતા થતા. હવે પણ લોકો પીવા માંડ્યા છે, મોટાભાગના લોકો હવે આયુર્વેદના કડું કરિયાતું લેતા થયા છે. અને મહાસુદર્શન ઘનવટી અત્યારે કોરોનાથી બચવા માટે જે લોકો લેતા હોય છે, તો મહાસુદર્શન ઘનવટી છે ને એમાં મોટાભાગે કરિયાતુંનો વધારે અંશ હોય છે, એમાં કરિયાતું પડે છે. અને એટલા માટે તાવથી બચવા માટે, ઇન્ફેક્શનથી બચવા માટે, ઇમ્યુનિટી લેવલ વધારવા માટે મહાસુદર્શન ઘનવટી 1-1 ગોળી સવાર સાંજ લેવામાં આવે તો કોઈ પણ જાતના તાવ આવતા નથી. પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારા કરિયાતુંમાંથી બનેલી મહાસુદર્શન ઘનવટી પણ ઉપલબ્ધ છે. કડુંમાંથી બનાવેલી પ્રાયોસી આરોગ્યવર્ધિની ટેબ્લેટ કે જેમાં 22 ભાગ કડું નાખેલું છે, અને એ પણ ચરબી ઉતારે છે. જે લોકોને પેટની ભાગ વધી ગયો હોય, પેટનો ભાગ વધી ગયેલો હોય, ચરબી વધારે હોય, ઓબેસિટી હોય, વજન વારંવાર વધતું જ જતું હોય, એ લોકો માટે પ્રાયોસી આરોગ્યવર્ધિની ટેબ્લેટ આવે છે કે જે 2-2 જમ્યા પછી લેવામાં આવે, લગભગ 6-7 મહિના લેવાની હોય છે. તો બેડોળ શરીર છે ને એ સુડોળ બની જાય છે. તો ઘણી બધી દવાઓ પ્રાર્થના ક્લિનિકમાં ઉપલબ્ધ છે કે જેમાં કડું કરિયાતુંનું સંમિશ્રણથી બનાવેલી છે અને જબરજસ્ત અસરકારક સિદ્ધ થઈ છે. તો દર્શક મિત્રો, કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ જડીબુટ્ટીની જરૂરત હોય, તો આપ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત પણ લઈ શકો છો. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે ટોપિક હતો સરસ મજાનો આપના તરફથી, કડું કરિયાતું, એના આપણે ફાયદા જોયા, કયા કયા રોગોમાં એ ઉપયોગી છે, મોરેવર કે એના ઘરગથ્થું ઉપચાર, અને પ્રાર્થના ક્લિનિકમાં જેમ પ્રાર્થનાબેને વાત કરી કે એના ઔષધ તરીકે કઈ કયા કયા રોગોમાં એનો ઉપયોગ થાય છે. ઘણા બધા રોગોની આજે ચર્ચા કરવાની રહી ગઈ છું, પરંતુ આપના જો પ્રશ્નો હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર ચોક્કસપણે મોકલી આપજો. પ્રાર્થનાબેન સાથે આપણે સમાધાન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેવ આયુર્વેદમ. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.